العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم ومن يكسب إثما فإنما يكسبه على نفسه وكان الله عليما حكيما صلوات على محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد آج جمعرات کی مجلس سے توبہ کی محسوس چھے استغفار کی محسوس چھے એટલા માટે હું તમારી ખિદમતમાં સૂરે નિસાની 111 નંબરની આયતની તિલાવતનો શરફ હાસિલ કર્યો છે. આયતમાં એલાન થઈ છે વમઈ યક્સિબ ઇસ્મન, જે માણસ ગુનાહની કમાણી કરે છે, જે ઇન્સાન ગુનાહની કમાણી કરે છે, ફઇન્નમા યક્સિબહુ અલા નફસિહી, તે માણસ પોતાને નફસ માટે કમાણી કરે છે. એટલે કે ઇન્સાન જે ગુનાહ કરે છે જાણી જોઈને, ઈ જે ભેગું કરે છે ઈ કોઈ બીજાને નહીં આપી દે, ઈ પોતે એને નફ્સ માટે છે, પોતાને માટે છે. પછી કહે છે વકાન અલ્લાહુ અલીમન હકીમા, અને અલ્લાહ જાણવાવાળા છે અને હિકમતવાળા છે. આમાં જો આપણે સરખી રીતે વિચાર કરે તો આયતમાં અલ્લાહ શું કહે છે કે જે લોકો ગુનાહની કમાણી કરે છે, યાની જાણી જોઈને ગુનાહ કરી રહ્યા છે, ખબર છે કે આ ચીજ ગુનાહ છે, તો એ ગુનાહ કરી રહ્યા છે, અલ્લાહ કહે છે તો પછી એ બધે ગુનાહ એને નફ્સ ઉપર આવી જશે, પોતાની ઉપર આવી જશે. એ કોઈ બીજાને નુકસાન નથી પુગાડતા, એ પોતાને નફ્સને નુકસાન પુગાડી રહ્યો છે. ઇન્સાન એમ સમજે કે ના, વખતે મારે આ ગુનાહ કરવાથી કોઈ બીજાને કઈ નહીં થાય, પોતાને નફ્સને બધી તકલીફ પડવાની છે, પોતાની નફ્સ ઉપર બધું આવવાનું છે. ગુનાહ કેને કહેવાય? ગુના છે શું? આપણે હંમેશા સાંભળે છે ગુના ગુના ગુના. ગુનાનો અર્થ શું છે? ગુનાનો અર્થ છે કે જે હુકમ અલ્લાહ આપ્યો છે એને વિરુદ્ધમાં ચાલવું, એને કહેવાય ગુના. હવે ગમે તે જે હોય, હું એક જર્નલ તમારે સામે તરજમો કરી દીધો છે ગુના. અલ્લાહના જે હુકમ હોય એને વિરુદ્ધમાં જવું ગુના છે. હવે ગમે તે જે હોય એ ગુના છે. અને ગુનાથી ઇન્સાનને પોતાને બચાવવું જોઈએ, કારણ કે ગુના જેટલા ઇન્સાન ગુનાથી છેટે રહેશે એટલા ઇન્સાન અહલુલ બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામથી, ખાસ કરીને પરવરદિગારથી કરીબ રહેશે. આપણને અગર જો ઈ આશા છે, ઈ ઉમેદ છે કે આપણે આખરી ઇમામે લશ્કરમાં સામેલ થાય, તો કેવી રીતે સામેલ થશો? એટલા ગુના સાથે કોઈ દિવસ ઇમામ કબૂલ નહીં કરે આપણને. એના માટે શું ખબે? આપણે ગુનાથી છેટે રહીએ. ઘણી વખત તમે જોજો, અમુક માણસો ગુના કરે છે જાણી જોઈને કરે છે, એ ગુના કરે છે, પછી તમે એને પૂછવા જાઓ તો શું કહે છે? એની તવજીહ કરે છે, એટલે શું એનું કારણ બતાવે છે. એમ નથી કહેતા કે ના અસ્તગફરુલ્લાહ, મારાથી ગુના થઈ ગયો છે, હું ભૂલ કર્યો છે, અલ્લાહ પાસે તૌબા માંગુ છું, એ નથી બોલતા. કહે છે શું? કહે છે ના બસ શું કહું, મારે નસીબમાં એવું જ હતું. એટલે એમ નથી કહેતા કે અલ્લાહ પાસે હું માફી માંગી લઉં છું, મારાથી ભૂલ થઈ ગઈ છે, હું તૌબા કરું છું અલ્લાહ બાગમાં, એ બધું નહીં. મારા નસીબ જ એવા હતા કે હું ગુનાહ કરું, મારા માવતરે સારા ના હતા કે હું ગુનાહ કરું, એટલા માટે હું ગુનાહ કર્યો છે, મારી તબિયત સારી ના હતી એટલા માટે હું ગુનાહ કર્યો છે. એની મુસીબત એ છે કે એક તો ગુનાહ પણ કરે છે, અને બીજી આ ગુનાની બધી દલીલો બતાવે છે કે શા માટે હું ગુનાહ કર્યો છે. અલ્લાહ શું કહે છે? આવા ઇન્સાન પોતાની નફ્સને ધોકો આપી રહ્યો છે, પોતાની નફ્સને ધોકો આપે છે. તમને યઝીદની એક વાત કહું, સાંભળજો જરા, યઝીદની વાત સાંભળો. યઝીદ ઇમામ હુસૈન અલી સલામને કતલ પછી, જ્યારે ઇમામ હુસૈન અલી સલાતુ સલામના સરે મુબારક એને સામે રાખવામાં આવ્યું, તો શું કોણ ઇમામ હુસૈનને કતલ કર્યો? યઝીદ કર્યો. ઠીક છે, હવે યઝીદ જ્યારે ઇમામ હુસૈન સર જોઈ છે, જુમલા કહે છે
કે છે કે આ જેના સર અહીંયા રાખવામાં આવ્યું છે ઈ એમ સમજતા હતા કે હું યઝીદ કરતા વધારે બહેતર છું. ઇમામ હુસૈનને કહે છે કે હું યઝીદ કરતા વધારે બહેતર છું ને મને વધારે હક થાય છે કે હું ખલીફા થાઉં, અલ્લાહનો ખલીફા થાઉં. પણ ઈ શાયદ કુરાનની આયત નથી પડ્યો, પણ એમ કહે છે નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક કે શાયદ આ સર જેના છે ઈ કુરાનની આયત ન પડ્યા. પણ તો ઇઝ્ઝુ મન તશા વ તુઝિલ્લુ મન તશા. તમે વિચાર કરો, એક તો પોતે ઇમામ હુસૈનને કબૂલ કર્યો છે, ઇસ્તિગફાર નથી કરતો, કારણો ગુનો નથી કરતો, શું કહે છે, કહે છે કે ના અલ્લાહે મને અહીંયા બેસાડ્યું છે એટલા માટે હું બેઠો છું, અલ્લાહે મને ઇજ્જત આપ્યો છે. આ શું છે, ગુનાહની તૌજી. આપણે ગુનાને કારણ બતાવીએ પછી, અરે ભાઈ જો ગુનાહ થઈ જાય તો એનો રસ્તો ગોતવું જોઈએ, અલ્લાહની બારગાહમાં જાવું જોઈએ. હું એક દિવસ તમારી ખિદમતમાં અર્જ કર્યો હતો કે એ જ કારણ છે કે આપણે જે 3% નમાઝ પડે છે, 5% નમાઝ જે આપણા માટે છે, એટલા માટે છે કે જ્યારે પણ ભૂલ થઈ જાય સાંજે તમારા માટે બાયણા ખુલ્લા છે, રાતમાં ભૂલ થઈ ગઈ હોય સવારમાં બાયણા ખુલ્લા છે. અમારે આ કોઈ દિવસ બાયણા બંધ જ નથી. આવો જેટલા ગુનાહ કરીને કેમ ના આવો, પણ જો અમારે દિલ તમારે દિલમાં સાચી તોબા આવી જાય ને તમારી આંખમાંથી આંસુ પડશે, હું માફ કરવા વાળો છું. અલ્લાહ પોતે કહે છે હું માફ કરવા વાળો છું, અલ્લાહ માફરત કરવા વાળા છે. હવે સાંભળજો, ફક્ત નમાઝ રોઝા થી સવાબ નથી, જરા ધ્યાન દેજો તમે, એ તો સવાબ મળશે જે મરવાના છે. અગર ઇન્સાન પોતાને નફ્સને ગુનાથી બચાવે એનો પણ બહુ મોટો સવાબ છે. અગર ઇન્સાન ખાસ કરીને નવજવાન અગર પોતાને ગુનાથી બચાવી લે, જેવા ગુના પણ હોય, નાના હોય મોટા હોય ગમે તે જે હોય, અગર પોતાને પોતાને નફ્સને એનાથી બચાવી લે તો એનો અજર મળે છે. અને કેવા અજર મળે છે, બે જાતના અજર મળે છે. એક તમારા સામે દાસ્તાન રાખું છું કે શાયદ તમને આ મારી તકરીર યાદ રહી જાય. એક માણસ છે જેનું નામ છે ઇબ્ને સિરિન, બધે સાંભળ્યો હશે એનું નામ. ઇબ્ને સિરિન કોણ છે, જે સપનાની તાબીર બતાવે છે, એની ચોપડી પણ મળે છે ઈરાનમાં, ઘણી જગ્યાએ તર્જુમે થઈ ગયો છે. ઇબ્ને સિરિન સપનાની તાબીર બતાવે, કોઈ સપના જોઈ રાતમાં કે હું આમ આમ જોયો છે, એના અર્થ શું થાય છે, ઇબ્ને સિરિનને પૂછી લઈને કિતાબમાં લખેલો છે કે આમ આમ છે, બરાબર છે ને. ઇબ્ને સિરિનને ઈ ઇલ્મ ક્યાંથી મળ્યો ઈ તમને સમજાવવા માંગુ છું. ઇબ્ને સિરિન એક શોભિતા છોકરા હતા, જવાન, જ્યારે જવાની હતી એની, એકદમ શોભિતા હતા, દોડા હતા, ખૂબસૂરત હતા, અને પોતે કપડાં વેચતા હતા. એની દુકાન કપડાંની હતી, કપડાં કાપે ને વેચે એમ બધું બજારમાં દુકાન હતી. એક બાયડી આવીને એને જોઈ ગઈ, એને જોઈ ગઈ અને એક બે કપડાં લઈ ગઈ એને પાસે. વળી પાછા અમુક દિવસ પછી વળી પાછા આવી એને પાસે, ઇબ્ને સિરિન પાસે, મોહમ્મદ ઇબ્ને સિરિન એનું નામ છે, મોહમ્મદ ઇબ્ને સિરિન. એ પાછા દુકાનમાં બેઠો હતો, ઓલી બાયડી આવી, પોતે બોલી કે મને તમારા કપડાં ખપે છે. પોતે બોલ્યું તમને જે ખપે લઈ લો, તમને જે ગમે લઈ લો તમે. ઓલો એક નહીં 10-20 કપડાં કાઢ્યો ઓલી બાયડી, કે એમાંથી કાપી દો ને આમાંથી કાપી દો ને આમાંથી કાપી દો, બધી કાપી 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 નાખો, હવે કપડાં થઈ ગયા વધારે, જાણી જોઈને પૈસા ઓછા લઈ આવી હતી. પોતે બોલી કે જો પૈસા તમારા ઓછા થઈ ગયા છે, મને કપડાં વધારે પસંદ આવી ગયા, તો એક કામ કરો, કપડાં ઉપાડો, મારે ઘર સુધી પુગાડી આપો. તમે તવજ્જો ચાહું છું નોજવાનો, આ કપડાં ઉપાડો, મારે ઘર સુધી પુગાડી દો, તમે હું તમને પૈસા આપી દઈશ, તમે આવો જતા હોતા રહેજો. ઠીક છે, ઇબ્ને સિરિન બધે કપડાં ઉપાડ્યો ને પછવાડે પછવાડે ચાલ્યો એને ઘર સુધી પુગ્યા. બાયડી પહેલેથી જ ઘરમાં બધું ઇંતજામ કરીને રાખી હતી કે મને આગળ શું કરવાનું છે. એટલે મોહમ્મદ ઇબ્ને સિરિન ઘરમાં દાખલ થાય છે અને બાયનું બંધ થઈ જાય છે. તવજ્જો તમારી, બાયના બંધ થઈ જાય છે. હવે એક ગુનાહનો મોકો છે. એ બાયની જ્યારે ઇબ્ને સિરિન વાટ જોઈ વાટ જોઈ વાટ જોઈ કે ભાઈ પૈસા તો દે હું જાઉં, પોતે કહે છે મને કપડાં વપડાના કાંઈ ઇન્ટરેસ્ટ નથી, મને તારી જાતની અંદરમાં ઇન્ટરેસ્ટ છે, તું મને ગમી ગયો છે. અલ્લાહ અકબર. મોહમ્મદ ઇબ્ને સિરિન ધ્રુજી ગયો, આ તું શું બોલે છે, હું ગુના કરવા તૈયાર નથી. બાયડી કે છે કે જો તું મારા સાથે ગુના નહીં કરે તો ધ્યાન રાખજે હું હમણાં રાર પાડીશ, હું કહીશ કે આને બોલાવ્યો તો કપડાં લઈને અને પોતે મારી સાથે ગલત કામ કરતો, હવે તું શું કરીશ, તને તો ખબર છે પછી શું થશે, તને બધે માર નાખશે પછી. હવે ઇબ્ને સિરિન મૂંઝાઈ ગયો, શું કરે છું. મોહમ્મદ ઇબ્ને સિરિન દિલ દિલમાં દુઆ માંગે છે કે પરવરદિગાર મને બચાવો, મને આ મુશ્કેલીમાંથી કાઢ દો બહાર. તમને ખબર છે શું થયું,
મોહમ્મદ ઇબ્ન સિરિન વિચાર કર્યો કે બસ એક જ રસ્તા મારી પાસે સમજ પડે છે એ જ કરવા જેવું છે આપણે આમ જોવા જાય તો બહુ ગંદી વાત છે બહુ ખરાબ વાત છે જે હવે કરવાના છે મોહમ્મદ ઇબ્ન સિરિન પણ એના સિવાય કંઈ બીજો રસ્તો નથી એની પાસે પોતે કહે છે અચ્છા ઠીક છે તને ખપે છે કે હું તારે સાથે ગુના કરું માંગુ નથી હું તૈયાર થઈ ગયો છું પણ જરાક મને ટાઈમ દે કે હું ટોયલેટ જઈ આવું તવજ્જો તમારી गंदी वस्तु छे पर गुनाह करता गंदी नथी तवज्जो महाराज जे गुनाह थावाना छे ई वधारे गंदा छे પણ આ જે ગંદી વસ્તુ પોતાને ચહેરા ઉપર ને હાથ પગ ઉપર બધું ચોટાડી નાખો પછી માંથી બહાર નીકળ્યો ઓલી બાયડી જોઈને હાલા જઈ નથી એટલે એક ફેરમાં બહાર નીકળી ગયો ઘરમાંથી ક્યાં તો રજા નહોતી મળતી ક્યાં કાઢી મુકાય તવજ્જો કાઢી મુકા પરબાર ગયા એક નહેર વહેતી હતી એટલે ગામમાં પરબાર ભાગીને ઉમા ગયા જઈને નહાયો ઉમાં शरीर पर तू गंदगी તેમાંથી હવે ખુશ્બુ આવશે અને જ્યાં સુધી ઇબ્ન સિરિન જિંદા હતા મોહમ્મદ ઇબ્ન સિરિન જ્યાંથી પસાર થતા હતા માણસો પરફ્યુમ ની ખુશ્બુ સમજી જતા હતા કે અહીંયાથી ઇબ્ન સિરિન પસાર થયો છે ઈ અલ્લાહ છે અલ્લાહ ચાહે છે કે ગુનાહથી બચતા રહો એને બદલામાં હું તમને અજર દેવા વાળો છું એટલે હવે શું છે હવે જ્યાંથી પસાર થઈ જાય ત્યાં ખુશ્બુ આવે છે સારી સુરંગ આવે છે કોણ છે પોતાને નફ્સ ને પકડી રાખ્યો ને બીજો એનો શું માયડો અલ્લાહ તરફથી બીજી ચીજ જે મોટીમાં મોટી અને માયલી તે છે સપનાની તાબીર અને કઈ પેલું નથી જનાબે યુસુફ અલી ઇસ્લામ માટે ભી તમે સાંભળ્યા હશો એને માટે સાંભળ્યા હશો તમે એ ભી સપનાની તાબીર બતાવતા હતા શું કામ કારણ કે એ જ્યારે ફસાણા હતા અલ્લાહ પાસે દુઆ માંગીને ઉમાંથી બહાર નીકળ્યા હતા તો અગર મારા અઝીઝો મારા જવાનો તમે તમારે નફ્સ ને ગુનાહોથી જો બચાવશો રોકશો તો ખુદા વંદે આલમ તમને એક મોટો તોહફો અદા કરશે એક સલાવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહ મુહમ્મદ અરબમાં એક માણસ હતો જમાને પૈગંબર ઇસ્લામ ખતમી મર્તબત સરકારે દુ આલમ મુહમ્મદ અરબી સરકાર અહમદ મુસ્તફા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ એ જમાનામાં એક માણસ હતો બહુ સારો સોબિંદુ આમ જોવા પ્રમાણે તમને લાગે કે મોટામાં મોટા ઇબાદત ગુજાર છે ફર્સ્ટ ક્લાસ છે આપણે એમ તો બધે સાથે હુસ્નઝમ રાખવું જોઈએ એની સારા વિચાર રાખવો જોઈએ કોઈ ખરાબ નહીં સમજે એ પૈગંબરને જમાના વિચારો હતો ડાયો હતો બધે કહેતા કે બહુ મુમિન લાગે છે ને આમ છે તેમ છે પણ મેં આજે જોતો હતો આયતુલ્લાહ હુસૈન અન્સારીયા પોતાની કિતાબમાં લખ્યું કે કોક રાતમાં ચોરી કરતો હતો આ તો સારો માણસ કોક રાતમાં ચોરી કરવા જતો હતો હવે કેવા સારા સારા માણસ હશે ખબર નથી પણ બનાવો એવો હતો એનો દેખાવો એવો હતો કે લાગતું તો બહુ ડાયો માણસ છે સારો માણસ છે ચહેરા પ્રમાણે કપડા પ્રમાણે ઉઠભેટ પ્રમાણે અચ્છા તો હવે બે ત્રણ દિવસ બે ચોરી કરવા જાય મદીનામાં બે દિવસ ત્રણ દિવસ પસાર થયા પોતે કપડા બદલાનો અને ચોરી કરવા ગયો છેલ્લી વાત છે સાંભળજો ચોરી કરવા ગયો હવે એ કોઈને ભીત ઉપર બેઠીને ઠેક મારવાનો હતો કે હું આ જોયો તો જોયો આ માલ તો બહુ છે અને અહીંયા એક ઓરત પણ છે તો આપણું તો કામ થઈ ગયું બે જાતની ચીજ મળે છે આપણને દોલતે મળે છે ને ઓરતે મળે છે ખુશ થઈ ગયો દેશ માં આવી વળી એક ફેરમાં એને મગજમાં એક ક્લિક થઈ એક ઇશારો એમ થયો કે ના ભાઈ આ તો ગુના છે તું કરવા માંગે છે અને આ મોટામાં મોટા ગુના છે જે તું હમણાં કરવા જાય છે બહેતર છે કે આ તું મૂકી દે કાલે તને મરવાનું છે તારી આખરત માં શું થશે તું કાલે રસૂલ પાસે જઈશ તો તું શું જવાબ દઈશ તું મોઢો રાખી શકીશ રસૂલ સામે ઘણી વાતો એને અંદરમાં ચાલી એને નફ્સ જાયગા તરફ બેદાર થયા
એટલે પોતે ઠેક મારીને પાછા નીચે ઉતરી ગયો ચોરીએ નાકે ઘર ભેગો થઈ હવે બીજા દિવસ પાછા કપડા ઉપડા બદલાવીને રસૂલની ખિદમતમાં આવી સમજો નથી કર્યો ગુનાહ નથી કર્યો અલ્લાહ એને હિદાયત કઈ દીધી પરવાર છે એ પોતે આવીને પૈગંબરની ખિદમતમાં બેસી ગયો સલામ કર્યો પૈગંબરની ખિદમતમાં બેસી ગયો બિચારો એ એકલો હતો હેરાન હતો પરેશાન હતો એટલે ચોરી કરતો હતો કામ ધંધા હતો નહીં પૈસા હતા નહીં એની પાસે કે છે કે થોડીક વાર પસાર થઈ જોયા બાયરી આવે છે તવજ્જો મહારાજ એક બાયરી આવે છે બાયરી પૈગંબરને સલામ કરે છે પૈગંબર પૂછે છે શું છે એ અસલમ મારી પાસે પૈસા બહુ વધારે છે દોલત બહુ છે મારી પાસે પણ મારી પાસે શોહર નથી મને ખબર છે કે તમે એક શોહર ગોતી દો મને તવજ્જો એક મર્દ ગોતી દો એક શોહર ગોતી દો કે હું શાદી કરી લઉં પહેરી જાઉં ઓલો માણસ તો બેઠો હતો ને પહેલેથી આવીને ચોરી કરવા ગયો હતો પૈગંબરે એમ તો મોઢું ફરાવ્યું કે બેટા છે હમણાં અહીંયા જ તમને પહેરાવી દો આ બેઠો છે ઉમેદવાર કેમ લાગે છે તો ઓલો તો બોલી તો બોલી દે આસુલા કરતો તમે કે કહો તું રાજી છું એટલે પર બાર પૈગંબર એના સાથે એના અગ્ર પડીને એક શાદી થઈ ગઈ નતીજા શું મહિલા નતીજા મહિલા જો કાલે ચોરી કર્યા હોત તો ચોર થઈ જાત જેના કર્યા હોત ગુનાહ થઈ જાત રસૂલ સામે ના આવી શકત પણ જો એનાથી મોઢા ફરાયવા તો પૈસા પણ મળી ગયા અને ઔરત પણ મળી ગઈ પણ ઇજ્જત સાથે સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ એટલે ઇન્સાનને લાલચમાં ના આવવું જોઈએ એટલે જ્યાં ભી ગુનાહનો મોકો હોય ઇન્સાનને કંટ્રોલ કરવું જોઈએ પોતાને મારા અઝીઝો શબે જુમા છે મગફિરતની રાત છે તૌબાની રાત છે આપણે જેટલા ગુના કર્યા છે એની તોબા કરવાની રાત છે આપણે હમણાં દુઆએ કુમેન પડતા દુઆએ કુમેન માં કેવી કેવી વાત મૌલાએ કાયનાત બયાન કરે છે ખરેખર જો આપણે એનો તર્જુમો પડે તો આપણે રોઈ પડીએ તમને ખબર છે આના જો આપણે તર્જુમો પડે તો આપણે રોઈ પડે મૌલાએ કાયનાત શું ફરમાવે છે આ દુઆએ કુમેન ની અંદર અલ્લાહુમ્મ ફિર લી ઝુનુબલ્લતી તહત કુલ ઇસમ અલ્લાહુમ્મ ફિર લી ઝુનુબલ્લતી તુનઝરુન નિકમ અલ્લાહુમ્મ ફિર લી ઝુનુબલ્લતી તહબિસુ દુઆ આજે માણસ રાર બોલે છે કે કેટલા વર્ષથી દુઆ માંગુ છું કબૂલ નથી થતી અરે ભાઈ તમે ગુનાહ કરી કરીને તમારી દુઆઓને અટકાવી રાખ્યા છો ઉપર જાય છે કે કબૂલ થાય ઘણા એવા ગુનાહો છે કે તમારી દુઆઓને અટકાવી રાખે છે જાવા નથી દેતા ઉપર એ જાય તો કબૂલ થાય ને હજી પૂજા નથી આ તમારી દુઆ મલાઈકાના એમ ઇરશાદ ફરમાવે છે એટલા માટે મારા અઝીઝો આપણે ઇસ્તિગફાર કરતા રહીએ આપણે લુબૈત અલી સલાતુ સલામને વાસ્તુ આપતા રહીએ આપણી પાસે બહેતરીન વાસ્તા છે અને જ્યારે પણ જરૂરત પડે ત્યારે આપણે કરબલાને પણ યાદ કરીએ કરબલાને ના ભૂલી જાય કઈ કરબલા હુસૈન ઇબ્ને અલી ની કરબલા કઈ કરબલા અલી અકબર ની કરબલા કઈ કરબલા કાસિમ ની કરબલા કઈ કરબલા અબ્બાસ ઇબ્ને અલી ની કરબલા કઈ કરબલા અલી અસગર ની કરબલા હા મારા અઝીઝો આજે હું હુસૈન ને 6 મહિના ને બચ્ચાનો મસાયબ પડવા ચાહું છું કોણ હુસૈન ના નાના બચ્ચા કેટલા નાના 6 મહિનાના બચ્ચા છે ઇમામ હુસૈન પાસે અને ઇમામ હુસૈન છેલ્લી ઘડીએ જ્યારે મેદાને કરબલામાં જાય છે એક આવાજ બુલંદ કરે છે કે છે હલ મિન નાસર યનસુરના છે કોઈ કે મારી મદદ કરે છે કોઈ કે મારી મદદ કરે ઇમામ હુસૈન એક આવાજ બુલંદ કરે છે તારીખ અને મક્તલ લખે છે કે બે ખૈમામાંથી જવાબ આવ્યો જનાબે રબાબ કે ખૈમામાંથી રોવાની આવાજ આવે છે અને ઇમામ હુસૈન અસમ જો પછવાડે જોઈ છે તો આબીને બીમાર તૂટા નેઝા લઈને જાય છે બાબા તરફ એ વખત ઇમામ હુસૈન કે જે બહેન જૈન સૈયદ સંકાલ ને રોકો એ બીમાર છે એ જંગ નથી કરી શકતા હા મારા અઝીઝો ઇમામ સજ્જાદ અલી સલામ ને રોકવામાં આવ્યો ઇમામ હુસૈન અલી સલામ જનાબે રબાબ કે ખૈમામાં આવે છે અને પૂછે છે બીબી શું કોઈ બચ્ચા દુનિયાથી રુખસત થઈ ગયા છે શું કામ એટલા ગિરિયા થાય છે કે ના મારા આકા મૌલા જ્યારે તમે આ વાત બુલંદ કરતા હતા હલમિન નાસર નિયમ સુરના અલી અલી અઝગર ઝૂલા ઉપરથી પડી ગયા છે અને ભાઈ અલી અઝગર કહેતા હશે બાબા તમે એકલા નથી હજી હું જીવતો છું બાબા હું તમારે ઉપર જાન કુરબાન કરવા તૈયાર અજો કુમર અલ્લાહ જઝાકુમ રબ્બુકુમ ખુદા કોઈ ગમે દેર સિવાય તમે મસલૂબે કરબલા
हमारा अजीज इमाम हुसैन समझी क्या एक वक्त आगोश में जनाबे अली असगर ने लिए छे जावा लागे छे जनाबे रबाब कहे छे के हमारा वाली और वारिस मारे असगर ने कुछ पांच हमारे हाथ में दियो इमाम हुसैन हाथ में दिए छे जनाबे रबाब अबू वातु कहे छे अब वातु में एक बात ही हती ने कि जाओ हमारा टिकरा जाओ ले बात ना ध्यान रख जो जो हमरा जो कोई तीर आवे तो जो जो ध्यान रख जो बाबा ने ना लागे जाए तबे रोकी ले जो अने असगर ध्यान रख जो शहादत पछि तुम्हारा दादा जरे तुमने पाड़ी आपे तो ना पाड़ी दे जो के तो नहीं अरे खैबा मा मारी सकीना प्यासी छे अरे मारा बाबा सवार दी लाशा उपाड़ी उपाड़ी ने प्यास छे पाड़ी ना पी जो असगर अरे हुसैन लेने चाइना अरे मक्तल मा जारे इमाम हुसैन असगर ने लेने पहुंचे छे अबाना दामन हटावे छे मानसो जो छे कौन छे नाना बच्चा छे इमाम हुसैन के छे आदि असगर ये लोग ने बताओ कि तुमने कितनी तरस लाई के छे एक वक्त नाना नाना होंठ ऊपर नानी नानी जबान फिरावा तो चालू कहना दुश्मनों पर रोवानी आवाज बुलंद थई एक आवाज आवे छे हुरमुला क्या छे तीर चलाओ हुरमुला तीर चलावा माटे तीर ने उपाड़े छे तीर पड़ी जाय छे पाछा उपाड़े छे पाछा पड़ी जाय छे कोई पूछे छे हुरमुला तू तो ताकतवर मानस छे तू तो हिम्मती मानस छे अरे तू तो सजा मानस छे सुकब तारे हाथ पर तीर पड़ी जाय छे के जारे को अली असगर नो निशानो लगाऊ छु अरे कोई बीवी सामने आवी जाय छे ए हुरमुला अरे मारा असगर बहुत नाना छे अब तू तू तीर मारे भी हो छे ए हुरमुला मारा बच्चा बहुत कम से इन लिल्लाहि व इन्ना इलैहि राजिऊन رزن بے قضائه و تسلیما اللهم ان يسرك بحق الزهرا و ابيها و بعلها و بنيها و السر المستودع فيها نصلي على محمد و آل محمد و ان تفعل بما انت اهله و لا تفعل بما انا اهله يا ارحم الراحمين خدا ہے تجھے واسطہ ہے محمد و آل محمد کا ہماری عبادت کو اپنی بارگاہ میں قبول فرما ہمارے آنسوؤں کو رومال شہزادی کونین میں جگہ کرامت فرما آج کی رات میں ہمارے گناہان کبیرہ و صغیرہ کو معاف فرما ہمارے والدین کے گناہان کبیرہ و صغیرہ کو معاف فرما ہم سب کو مل جل کے رہنے کی توفیق عنایت فرما میرے محبوب تجھے واسطہ ہے محمد و آل محمد کا اہل بیت طہارت آئمہ معصوم علیہ الصلوۃ والسلام کا ہمارے والی و وارث ہمارے امام زمانہ کے ظہور تک عاجل فرما ہم کو ان کے آبان و انصار میں شمار فرما ربنا تقبل